તો નમસ્કાર મારા વાળા ગુજરાતીઓ સ્વાગત છે તમારું તમારે જ ચેનલ રૂપિયા તો બનેગ અને છે ને તમને એક પહેલાં શેર બતાવના પેલા એક વાત પણ તમને કહીશ હવે માની લ્યો કે મારા વાળા ગુજરાતીઓ એક કોઈ મતલબ મોલ છે કે શોપ છે એમાં તમે છે ને કપડાં ખરીદવા ગયા અને તમને એક શર્ટ જે કે છે કે પસંદ આવ્યો છે હવે માની લ્યો કે એની પ્રાઇસ બારસો રૂપિયા છે કેટલા બારસો રૂપિયા તમને એમ જો કે ના આટલો મોગો થોડી દેવાય બારસો રૂપિયા ના દેવાય પણ એ જ પછી થોડાક સમય પછી કાંઈક વાર તહેવાર આવ્યો કાંઈ પણ આવ્યો કે પછી એ જ મતલબ ડિસ્કાઉન્ટમાં મળતું હોય છે સાઠથી સિત્તેર પર્સન્ટના ડિસ્કાઉન્ટ મળતો અને એ બારસોનું જે તમારે જે શર્ટ હતો એ તમને સમજી લ્યો કે ચારસો રૂપિયામાં મળતો હોય કેટલામાં ચારસો રૂપિયામાં તો તમે શું કરો લઈ લ્યો કે પછી વાડજો કે પછી તમે એ વાડજો કે નાના ચારસોમાં છે ને આ જે બસો રૂપિયા થઈ જાય ને ત્યારે લઈશે એમ આ રીતના વાળજો કે પછી આમ ચારસોમાં લઈ લો બારસોનું શર્ટ તમે શું કરો તમે શું કરો મને ખાલી એટલું કહી દેજો કે તમે શું કરો લઈ લ્યો ને તો આમાં પણ કાંઈક એવું જ છે પછી એવું થાય કે પછી જો ઓફરોને થોડાક ટાઈમ માટે જુએ સમજી ગયા અને પછી ઓફર કાંઈ ખતમ થઈ જાય અને પછી તમારે એક છત લેવું તો વચા તમારે બારસો ચૂકવવા પડે તો તમને કયો પડે જ્યાં ડિસ્કાઉન્ટ મળતું ઓફરમાં ત્યારે લઈ લેવું કે એના પછી લેવું તમને કયો જે વસ્તુ મતલબ તમારે લેવાનું તો છે જ તો પછી તમે ક્યારે લેવો જ્યારે ડિસ્કાઉન્ટમાં મળતો ત્યારે લઈ લેવો કે પછી એની બસો નીચે જાય એની વાટ જુઓ અને બસોની જગ્યાએ પછી બારસો થઈ જાય ચારસોમાં તમને મળે છે ને તમને એમ થાય કે હજી એ થોડુંક ઓછામાં અને વધારે ડિસ્કાઉન્ટ મળે તો લઉં એમ તો એ બસોની તમે વાટ જોતા પછી બારસો થઈ જાય ત્યારે લેવો અને કદાચ ડિસ્કાઉન્ટ જે પણ મળ્યું છે એમાં લઈ લેવો વધારે સારું એમ જો તમને શેરનું નામ બતાવી દઉં જો ક્યુઝ કોર્પોરેશન લિમિટેડ બરાબર આ શેરનું અત્યારે તમે માર્કેટ કેપ જોશો ને તો પાંચ હજાર પંચાવન કરોડ છે કરંટ પ્રાઇસ જો ત્રણસો પંચાણું છે એનો હાઈ જોશો ને તો સાડા સાતસો ત્રીસની આજુબાજુ છે લો ત્રણસો ને એકાવનની આજુબાજુ છે અને લોની આસપાસ છે ડિવિડન્ડ આપે છે આટલી નાની કંપની છતાંય ઘણું બધું ડિવિડન્ડ આપે છે ફેસ વેલ્યુ દસનું છે આરોવી છે ને દસ પર્સન્ટની આજુબાજુ છે અને આરઓ સી પણ તેર પર્સન્ટની આજુબાજુ છે ઇન્ડસ્ટ્રી પી તેરનું છે જ્યારે સ્ટોક પી છવ્વીસનું છે અને બુક વેલ્યુ એકસો એકોતેરનું છે બરાબર હવે તમે અહીંયા છે ને કંપનીનું સેલ જુઓ ને તો આમ જુઓ છેઠથી અત્યાર સુધી જોઈ જુઓ ડિસેમ્બરમાં સૌથી વધારે છે આમજો આટલું પહેલાં કંપની ક્યાંક કર્યું છે સૌથી વધારે સેલ્સ મતલબ વધતો જ જાય છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન ત્રણ પર્સન્ટની છે અને તમે નેટ પ્રોફિટ જોશો નેટ પ્રોફિટ સમજો કેટલા એટી સિક્સ પર્સન્ટનું છે પછી કેટલા એટી નાઇન થયો પછી સેવન્ટી સેવન પર સિક્સટી એટ ફોર્ટીન અત્યારે જો એટી સિક્સ પર્સન્ટ મતલબ વધ્યું છે એમ નેટ પ્રોફિટ કંપની સારો એમ કમાણી પણ કરે છે આર ત્રણ મહિનાનું છે આર વર્ષનું છે આર વર્ષે પણ તમે જુઓ ને તો કમાણી કરે છે આમ જો વધતી જાય છે વચ્ચે લોસમાંથી હતી ચારસો ને બત્રીસ કરોડના પછી ચોમ્મોતેર કરોડનું પ્રોફિટ કર્યો પછી બસો એકાવન પછી સીધો બસો ને સિત્તેર કરોડનું પ્રોફિટ કર્યું તો એટલે કંપની ધીરે ધીરે પ્રોફિટેબલ થતી જાય છે જો કે પ્રોફિટેબલ જ છે કંપની પાસે તમે રિઝર્વ જોશો ને તો આમ જુઓ તમે રિઝર્વ ક્યાં છે બે હજાર ત્રણસો ને ઓગણ્યાસી કરોડ વધતો જાય છે પહેલાં કેટલું હતું ડિસેમ્બર હા આપણે સપ્ટેમ્બરમાં બાવીસોને નેવું અત્યારે કેટલું છે ત્રેવીસો ઓગણ્યાસી રિઝર્વ વધતો જાય છે બોરિંગ આમ જો નવસો ને પંચાણું કરોડનું છે હા સાવ ઓછું મતલબ ના બરાબર એમ કંપની પાસે નીચે તમે પ્રમોટર હોલ્ડિંગ જોશો તો તમને ખ્યાલ આવશે પ્રમોટરે ખુદ એની હોલ્ડિંગ વધારી છે આમ જુઓ સપ્ટેમ્બરમાં કેટલી હતી એકાવન પોઈન્ટ એક્યાસી અને ડિસેમ્બરમાં કેટલી કરી એકાવન પોઈન્ટ નેવું તો પરમોટરે ખુદ એની હોલ્ડિંગ વધારી છે તો આ બહુ સમજવા જેવી વસ્તુ છે એફઆઈ વાળા જોશો ને તો મતલબ એકવીસ પોઈન્ટ ઇઠોતેર પર્સન્ટ છે જ્યારે ડીઆઈ વાળા છે ને આઠ પોઈન્ટ ઝીરો ચાર પર્સન્ટ છે તો સમજી લો પબ્લિક તમારા મારા જેવાશે કાંઈ છે જ નહીં એમ જુઓ અઢાર પોઈન્ટ ઓગણત્રીસ જે છે એ સૌથી વધારે હવે આની જ પાસે છે હવે માની લો કંપનીનું કાલ થાય કાંઈ પણ થાય તો લોસ જાય તો સૌથી વધારે લોસ કોને જાય પહેલાં પરમોટરને જાય કારણ કે સૌથી વધારે છે પછી તો કે પછી એફઆઈવાળા કે એના પછી વધારે એના માર્સ માલ છે પછી તો કે વાળા ના સોરી પછી પબ્લિક આવે છે ને પછી ડીએ આવે છે તો સૌથી વધારે લોસ તો આ બેને જાય ને કોઈ પોતે ઈચ્છે કે હું જ મારી કપડાંમાં લોસ કરું મારા જ રૂપિયા નહીં નહીં તો બહુ સમજવું એવી વસ્તુ છે બહુ ડીપ વસ્તુ છે હું જે કહું છું ખાલી હું તમને એટલો કહું છું કે મતલબ મેં તમને જે પહેલાં સ્ટોરી કીધી ને કે શર્ટ જે તમને મતલબ ચારસો રૂપિયામાં મળે ને તો પછી લઈ લેવાય પછી વાટ ના જોઈએ કે જે બસો જાય તો લઉં પછી એવું ન થાય કાલ ઉઠીને બારસો થઈ જાય એમ તો પછી ટાઈમ જોવો પડે મોકો જોવો પડે પછી મોકો ચોખ્ખો મારી દેવો પડે પછી એક છે કે ભાઈ સમજદાર કોઈ ઇશારા કાફી હોતા એ અને બસ આ રીતે તમે સપોર્ટ કરતા રહેજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરો ના ભૂલતા અને તમે શેર નથી કરતા વિડિયોને જેમ બને વધુ બધું શેર કરો મારા ગુજરાતીઓ હરેક આપણા ગુજરાતી છે ને ઇન્વેસ્ટ કરે અને એ પણ બે પૈસા કમાય અમારું આ જ લક્ષ્ય છે તમે અમાનો સપોર્ટ કરતા રહો તો અમાને પણ મજા આવશે આવા જ વિડીયો બનાવતા રહેવાની તો થેન્ક યુ મારા વાળા ગુજરાતીઓ ધન્યવાદ મળીએ નેક્સ્ટ ડિમાન્ડ ટેલિગ્રામ ચેનલ જોઈન ના કરીએ તો કરી લેજો કારણ કે એમાં ધીરે ધીરે અપડેટ આપણ ચાલુ કરશે હમણાં તો નથી આપતો પણ ધીરે ધીરે પણ ચાલુ કરશું તો એ પણ તમે સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ મારા અગે ધન્યવાદ મળીએ નેક્સ્ટ વિડીયોમાં